જાગ્રત શ્રી ગુરુરાજજો ને બીજા રામ સમતેનું સારે સહુના કાજો ની બીજાવીર સમતે માનું સારે સહુના કાજો જોની ઉપદેશ નોંધ વચનામૃતમાંથી ચોથી નોંધ આપણે આવ્યા છીએ છસો ને બાસઠનું પાનું નીચે મોરબી ચૈત્રવદ આઠમ સવંત ઓગણીસો પંચાવન શટ દર્શન સમુચ્ચય અવલોકવા યજ્ઞ છે ઉપદેશ આપતા હોય કૃપા એટલે વાત કરે છે સામે જીવો બેઠા હશે કે શટ દર્શન સમુચ્ચય ગ્રંથ ષટ દર્શન સમુચ્ચય પછી યોગ દ્રષ્ટિ સમુચ્ચય આ બધા હરિભદ્ર સૂરીની કૃતિ છે અને કૃપાદેવે ગાંધીજીને મોકલાવ્યું સલાહ આપેલી કે આ વાંચો તમે એમાં છ જ દર્શનનો સમુચ્ચય એટલે ભેગું કરવું જૈન બૌદ્ધ સાંખ્ય યોગ વેદાંત બધું કે ક્યુ કેટલું સ્વીકાર જેવું છે કેમાંથી એટલે એકાંતે બીજા દર્શન પણ ખોટા નથી બધા દર્શન આત્માને માને જ છે વધતે ઓછે અંશે જ્યાં સુધી બુદ્ધિ પહોંચી ક્ષયો પશ્મનો ઉઘાડ થયો ત્યાં સુધી બોધ પણ કર્યો એટલે એકાંતે જૈન દર્શન સિવાય બધા દર્શન ખોટા છે એમ ન કહેવાય આગમમાં લખેલું છે કે વિતરાગ દર્શનનો ઉપદેશક ઉપાધ્યાય છ દર્શનનો અભ્યાસ હોવો જોઈએ કોઈ આપણને હમણાં કહે બૌદ્ધ દર્શન સાચું છે તદ્દન કે તદ્દન ખોટું છે તો વિતરાગ દર્શનનો ઉપદેશક જે સાધુ હોય એનાનું જ્ઞાન હોય કે આમાંથી કેટલું લેવા જેવું છે એટલે ઘે ગેને ને ઉપાધિનો વિવેક હોવો જોઈએ એટલે એકાંતે છય દર્શન બધા ખોટા છે એમ નહીં શટ દર્શનજીને અંગ ભણીજે ન્યાસ સડંગ જો સાધે રે નમી જીનવરના ચરણ ઉપાસક છય દર્શન આરાધે છે વત્તે ઓછે અંશે આત્માને તો માને જ છે કરેલા કર્મ ભોગવો પડે એ પણ માને છે સ્વર્ગ અને નરક એ પણ માને છે એટલે કુપોદ્યોગ ગાંધીજીને મોકલ્યો શટ દર્શન સમુચે કે આ વાંચો તમે અને પછી તમને ખબર પડશે કે કયા દર્શનમાં કેટલી ત્રુટી છે અને વિતરાગ દર્શનનો અભ્યાસ કરો તો તમને ખબર પડશે કે જ્યાં સર્વજ્ઞતા છે એ કેનું ફળ છે વિતરાગ દર્શનનું ફળ છે તો કેવળી ભગવાન જીનેશ્વર ભગવાન બધા પૂર્ણ વિતરાગ હતા એટલે એની વાણી સર્વજ્ઞની વાણી હોય એની વાણી સર્વજ્ઞની જે સામેવાળા ખોટા એમ નહીં દસમાંથી નવ દસમાંથી આઠ દસમાંથી સાત દસમાંથી પાંચ દસમાંથી મીંડું ન અપાય જે દસમાંથી એક કે બે માર્ક આપે કે મીંડું આપે પોતાના પગ ઉપર કુહાડી મારે છે આ દર્શનનો અનેકાંત વાત છે એટલે ષડ દર્શન સમુચ્ચય અવલોકવા યોગ્ય છે તત્વાર સૂત્ર વાંચવા યોગ્ય અને ફરી ફરી વિચારવા યોગ્ય છે વાંચે પણ નહીં કરે વિચાર તો તે પામે નહીં સગળો સાર વિચાર કરવો પડે આત્મસિદ્ધિ શાસ્ત્રમાં કુપાલદેવ ચૌદ વાર લખ્યું છે વિચાર કરો વિચાર કરો ગાવાની ના નથી ઘણા બધા ભેગા થયા એટલે ખરેખર વિચારવા માટે છે કર વિચાર તો પામ એનો વિચાર વિવેકપૂર્વક શાંત ભાવે જો કર્યો એટલે તત્વસૂત્ર વાંચવા યોગ્ય ને ફરી ફરી વિચારવા યોગ્ય છે આ તત્વ સૂત્રમાં બધી તત્વની વાત છે જૈન દર્શનનો આખો સાર ટૂંકમાં ઉમા સ્વાતિ મહારાજ મૂળમાં દિગંબરી ગ્રંથ પણ શ્વેતાંબર દિગંબર બધાને માન્ય છે બધા નિયમો આપ્યા છે આખું માળખું વિતરાગ દર્શન આમ સાવ નાનો એવો છે પણ બધું જ આવી ગયું છે પછી સત્પુરુષના આશયે અને સત્પુરુષના લક્ષ્ય એનું વિવેચન થાય તો આખું જૈન દર્શન છે એમાં મોક્ષ મોક્ષમાળામાં આખો જૈનનો માર્ગ છે તો ઘણા એમ કે મોક્ષમાળામાં કંઈ સમજાતું નથી ઘણા એમ કે મોક્ષમાળા બહુ અઘરી છે તો ઘણાને એમ લાગે મોક્ષમાળા સાવ સારું નાના છોકરા માટે છે કુપોદેવ છેલ્લા દિવસોમાં પછી કહેતા કે આજે બત્રીસ વર્ષની ઉંમરે અમને એમ લાગે છે કે આ મોક્ષમાળાનો કંઈ ફેરફાર કરવા જેવું નથી આજના જ્ઞાનમાં વિચારતા અને ધુરંધર અભ્યાસી કોઈ શાસ્ત્ર આવે પછી કહેતા શું કરવું મારે તો કે બોધ અને મોક્ષમાળા વાંચો એમ કહેતા એટલે જેણે બધા જ જૈનના આગમાં વાંચી લીધા હોય ને પછી મોક્ષમાળા વાંચે તો ખબર પડે કે મોક્ષમાળા શું છે આપણે દૂરથી આમ જોઈને અભિપ્રાય આપી દઈએ આ અનતાનુમંતી કર્મ છે ચાજ ખૂચે નહીં જ્ઞાનીના એક એક વાક્યમાં એક એક શબ્દમાં અનંત આગમ રહ્યા છે અને ગોપાલદેવ તો લખ્યું છે મોક્ષમાળામાં પ્રસ્તાવનામાં બહુ ઊંડા ઉતરતા આ મોક્ષમાળા મોક્ષનું કારણ થશે એમ પણ લખ્યું ચમત્કારમાં તો માનતા જ નથી ગોપાલદેવ તો એમાં લખ્યું એમાં ક્યાંક દૈવત રહેલું છે એ હું સંભાવથી કહું છું દૈવત છે આમાં ભાઈનો દેહ છોડ્યો ત્યારે છ પદનો પત્ર આત્મસિદ્ધિ ક્યાં કયા હતું હજાર પત્ર ક્યાં હતા જોઠાભાઈ ત્રીસ પાંત્રીસ પત્રો લખેલા કોપોલ પંદરના જવાબ આપ્યા છે ખાલી કામ કરી ગયા પછી ન થાય એટલે સૂત્ર વાંચવા યોગ્ય અને ફરી ફરી વિચાર યોગ્ય છે પણ ઘણી વાર શું થાય આપણે ઝેર હોય આંખમાં કમળો હોય ને એને પીળું દેખાય એટલે કોપોધ એ પૂછી દ્રષ્ટિ વિષ ગયા પછી ગમે તે શાસ્ત્ર ગમે તે કથન ગમે તે સ્થળ પ્રાયે અહિતનું કારણ થતું નથી અને જીવતો દાખલો આ કાળમાં ચરમતીર્થપતિ ભગવાન મહાવીર એના એમ આવ્યું ગણધરે ઝીલ્યું અને પછી આગમમાં આવ્યું સૂત્રમાં કે ચાર વેદ પુરાણાદી શાસ્ત્રો સૌ નંદી સૂત્રે ભાખ્યા ભેજ્યા સિદ્ધાંતના પણ જ્ઞાનીને તે જ્ઞાન ભાષ્યા એ જ ઠેકાણે ઠરો જીનવર કહે છે જ્ઞાન તેને સર્વભૈવ સાંભળો ભગવાન મહાવીર પાસે ઇન્દ્રભૂતિ ગૌતમ આવે છે ઝઘડો કરવા માટે આવો ઇન્દ્રપતિ ગૌતમ તમને આત્મા છે કે નહીં એ શંકા છે ને ના એવું કંઈ નથી એમ કહ્યું હોત તો એ તો ચાર વેદના પારગામી હતા ત્યાં વેદ વ્યાસ ભગવાન જ કહેવાતા હતા યજ્ઞ કરતો બ્રાહ્મણ વેદ વ્યાસ વ્યાસ એટલે ડાયામીટર વર્તુળનો એક છેડેથી બીજે છેડે જાય સેન્ટરમાંથી પારગામી ગણાતા ભગવાન જ ભગવાન ભાવીને ખબર પડી ગઈ એણે એમ નથી કહ્યું નથી ખબર એમ ખબર છે એમ ન કહ્યું કે પણ ભગવાન મહાવીર કે મને ખબર કે તમને ખબર નથી આત્મા શું છે પછી કુપાલ લખ્યું છે ચાર વેદ પઠન કરેલા એવા ઇન્દ્રપતિ ગૌતમને ભગવાન મહાવીરે સમ્યક નેત્ર આપ્યા તમારા ચશ્મા કાઢો અમારા ચશ્મા પહેરો લાવો વેદ વેદની રૂચાથી આત્મા છે કે નહીં એ પ્રતિધિ કરવડાવી ત્યારે આગમ ક્યાં લખાયા હોય હજી ભગવાન મહાવીર બોલે ગણધર ઝીલે સાતમી આઠમી પેઢીએ લખાણા ગૌતમ તમે મોક્ષ વેગ્યા હતા પછી લખાણ વેદની રૂચાથી આત્મા છે કે નહીં એ પ્રતીતિ કરાવડાવી ઇન્દ્રપતિ ગૌતમને એ જ ભગવાન મહાવીરના બોધમાંથી આવ્યું નંદી સૂત્રમાં કે આ મિથ્યાત્વના શાસ્ત્રો છે પણ દ્રષ્ટિવીસ ગયા પછી ગમે તે વચન અહિતનું કારણ થતું નથી ભગવાન મહાવીર તો સર્વજ્ઞ છે કેવળ જ્ઞાની છે એને કેવું દ્રષ્ટિવીસ અનેકાંતવાદ છે આ તો એટલે સૂત્ર વાંચવા ગયું ને ફરી ફરી વિચારવા ગયા છે પણ આપણને બુદ્ધિએ ખબર ન પડે તો એનું હાથમાં આવે ધર્મના નામે વાંચવા ન માંડાય કે આપણે એટલે કુપોલદેવે વ્યવસ્થિત રીતે ઠામઠામ બોધ આપ્યો છે કે શું વાંચવું આમાં આવ્યું ને કે સમયસર વાંચવાનું એટલે એક ભાઈ બ્રહ્મચારી આગળ ગયા કે હું સમયસર વાંચું તો કેમ તો કુપોલદેવ ફરણ લખ્યું છે વચનામૃતમાં સમયસર તો તને કહ્યું છે ત્યારે વચનામૃત નહોતું એટલે સમયસર વાંચવાનું કહેલું હવે વચનામું છે હજાર પત્રો કે બધા શાસ્ત્રો વાંચવાના છે વચનામું સમજવા માટે કેમ આગમની ઓરિજિનલ પ્રત છે આ ઓરિજિનલ કોપી છે આગમની આ જીન આગમત છે આ વચન આગમત છે જીન આગમત છે દ્વેષ અને અજ્ઞાન રહિતપણે પ્રગટ લેખપણે ઉપાય માટે સેવનીય છે વચનામું ત્રણસો સત્તાણું એ તો શું થાય ઘણી વાર અમુક વસ્તુ વાંચીને પકડી લે વચનામું તોય વાંચતા હોય અને પકડી લે કે આમાં આમ લખ્યું છે તો કોઈ નહોતી ખબર આમાં આમ લખ્યું છે પંદર ભેદે સિદ્ધ આ મોટો મોટો સિદ્ધાંત બોધ છે અમુક સંપ્રદાયમાં એમ છે કે વાણીઓ બ્રાહ્મણ અને રાજવંશી દીક્ષાનો અધિકારી લુહાર કડિયા કુંભાર પટેલ કણબી કોળી તો બધા રહી ગયા ને તો ભગવાન મહાવીરના પરિવારમાં અને ભગવાન મહાવીરના શાસનમાં એ બધા હલકી જ્ઞાતિને થઈ ગયા છે વિતરાગ દર્શનમાં મેતા રજ મુનિ ચિત્ત સંભૂતિ એના પહેલાં હરિબળ મા માછી બધાને મળે સાધે તે મુક્તિ લહે એમાં ભેદને કોઈ જાતિવેશનો ભેદ નથી આમાં પરમ કુપોદે મોક્ષના પ્રકાશક વાંચવા મોકલ્યો મુનિને દિગંબરી ગ્રંથ દેવદેવીની માન્યતા નીકળી જાય બધું મિથ્યા તો એમાં એમ પણ આવ્યું કે શ્વેતાંબરના પિસ્તાલીસ આગમ ખોટા છે દેવકીની મહારાજ કે આ વંચાય એ તો શ્વેતાંબર સાધુ પ્રભુથી કહે છે પ્રભુથી ગોપાલદેવને લખે છે ગોપાલદેવએ જવાબ લખ્યો આઠસો સાતમાં મોક્ષમાં પ્રકાશકમાં શ્વેતાંબરના પિસ્તાલીસ આગમનો નિષેધ કર્યો છે તે નિષેધ કર્તવ્ય નથી એટલે શું ગોપાલદેવને માન્ય છે ભેદે સિદ્ધે હું શ્રીમદ્ધ રાજ માનું છું તો મારે માન્ય કરવું જ પડે કોપોલદન માન્ય છે જાતિવેશનો ભેદ નહીં એટલે સ્ત્રીને મુક્તિ થાય હું કોપોલધન માનું છું મારે માનવું જ પડે ના આટલું સાચું ને આટલું ખોટું આ પેપર તપાસમાં બેઠો છે સીમંત રાજચંદ્રના અને કહે છે હું સીમંત રાજને માનું છું એટલે એવું હોય તો નહીં વાંચવાનું પાછું એટલે દૂધ પાણી અલગ કરતાં ન આવડતું હોય તો વચનમૂલ છે જ આત્મસિદ્ધિશાસ્ત્ર છે જ મોક્ષમાળા છે જ એનું વિવેચન છે પાછું સંત દર્શિત શાંતિ બ્રહ્મચેજી કરેલું મોક્ષમાળા વિવેચન મોક્ષમાળા પ્રવેશિકા પ્રજ્ઞાવ આત્મસિદ્ધિ આત્મસિદ્ધિ વિવેચન જીવનકળા જીવનકળાએ જે લખી છે જે પ્રભુસિંહે તપાસેલી પછી એ પ્રકાશન પામી છે જીવનકળા તો ઘણા લખી છે કોપોલદેવની ન વાંચવું એમ નહીં પણ શું વાંચવું એ ખબર ન હોય તો શું થાય કેસરને હળદરને બધું એક લાગે ને કોપલ દેવ સામે નાની હોયે કવિતા બનાવી છે કોકે કહ્યું સદ્ગુરુ અસદગુરુ વિશે કવિતા બનાવો વિવેક વિવેક કોને કહેવાય સાર અસારનો ભેદ તો કે કેસર હળદર એક ગયા એક ભલો ભરવાડ પૂછ્યા વડે ત્યાં પેંકજો ધોળે ધાળે ધાડ પડશે કે ભોલા ભરવાડને શું ખબર હોય કે આ કેસર કહેવાય ને આ હળદર કહેવાય ખરો વેદ ખૂણે પડે નાય તપાસે નાળ નાય એટલે હજામ પહેલાંના જમાનામાં ગૂમડું થાય ને એટલે નસ્તર મૂકે હજામ થોડી રાખે ઓપરેશન થિયેટર ને બધું ક્યાં હતું સર્જન ના ઇન્જેક્શન ને કે ખરો વૈદ્ય ખૂણે પડે નાય નાળ વાત વળી અન્યાય નહીં ધોળે દાડે ધાડ કે તમે ધર્મ માટે કોની પાસે જાઓ છો એ નસર મુખશે ધનુર્વત થઈ જશે કે તમે આવું તારે એળે જશે એટલે વિવેક હોવો જોઈએ યોગ દ્રષ્ટિ સમુચય ગ્રંથ શ્રી હરિભદ્રાચાર્યએ સંસ્કૃતમાં રચ્યો છે ઓલો શટ દર્શન એટલે છ દર્શનની વાત આમાં યોગ દ્રષ્ટિ હરિભદ્ર સુધી એ પહેલા વહેલા આચાર્ય છે જૈનના નહીં તો જૈન ધર્મમાં શારીરિક આસનને યોગનું મહાત્મ્ય નથી ખાસ ખાલી ધર્મ માટે દેહ ટકાવવાનો છે પૂતગલની કોથળી પૂતગલથી ભરાઈ આ હરિભદ્ર સુધી પહેલાં વહેલા ધુરંધર આચાર્ય થઈ ગયા કે જેણે આ પતંજલિનો અષ્ટાંગ યોગ જૈન ધર્મમાં નાખ્યો કેવી રીતે નાખ્યો કસરત કરવી એમ નહીં હા મોર્નિંગ વોક કરવું ને ફર્યા કરવું શરીર તગડું થાય એટલે નહીં તો ભક્તિ હોય ત્યારે આંખ બંધ કરીને બેસી જવાનું આપણને ખબર ન પડે સૂતા છે કે ધ્યાન કરે છે અને પછી આ ભક્તિ ફરી પછી આટા મારવાના આ નહીં યોગ અષ્ટાંગ યોગ પતંજલિના જે એને આત્માના સાથે જોડાણ યોગ એટલે જોડાવવું જે શરીરના યોગ હતા અષ્ટાંગ પતંજલિના યોગ બધા શરીરના યોગ છે યમ નિયમ આસન પ્રત્યાહાર પ્રાણાયામ ત્યાં સુધીના આગળ પછી એમાંય ધારણા ધ્યાન સમાધિની બધી કુંડલીની જાગરણને આત્મસાક્ષાત્કારની વાત છે સમાધિની પણ પતંજલિએ કહ્યું જ છે કે સદગુરુ આત્મજ્ઞાની ગુરુની આજ્ઞા હોય તો નહીં તો શરૂના પાંચ બરોબર યમ નિયમ આસન પ્રત્યાહારને પ્રાણાયામ ધારણા ધ્યાનને સમાધિ આત્મજ્ઞાની ગુરુ કે તો જ પોતાની મળે આંખ કરીને બેસી જાય એટલે આલા આલા ઊંઘે પછી એ જાણે ને કેવળી જાણે પછી સત્સંગ વિના ધ્યાન તરંગરૂપ છે પણ આ યોગ જે હતા એને આત્મા સાથે જોડાણ કરવા માટે મોક્ષ માટે જોડાણ કરવા માટે આ હરિભદ્ર સુધી પહેલાં વહેલાં આચાર્ય છે એણે યોગ દ્રષ્ટિ સમુચે ગ્રંથ લખ્યો એટલે ઓઘ દ્રષ્ટિમાંથી યોગ દ્રષ્ટિ ઓઘ એટલે જે કરતા હોય એ કરવાનું કાં પોતાને રૂચે એ કરવાનું કાં બાપ દાદા તરફથી મળ્યું હોય એ કરવાનું કાંઈ એને અસદગુરુ મળી ગયા છે એ કરવાનું આ ઓગ દ્રષ્ટિ કહેવાય એને યોગ દ્રષ્ટિમાં પરિવર્તિત કરવાની આત્મા સાથે જોડાણ કરવા માટે આ હરિભદ્ર સૂરી આ યોગ દ્રષ્ટિ સમુચે ગ્રંથ લખ્યો મૂળમાં તો એને ચૌદસો ને ચુમ્માલીસ ગ્રંથ લખેલા છે એમાંનો એક આ અત્યારે સિત્તેર બોતેર જેટલા મળે છે બાકી બધા અપ્રાપ્ય છે એની રોચક વાત છે આ હરિભદ્ર સૂરી ધુરંધર બ્રાહ્મણ શાસ્ત્રવેદતા સંસ્કૃતના પ્રકાશ પંડિત એટલું અભિમાન એને પોતાના ક્ષયપષમનું કે મને જે કોઈ હરાવે એનો હું ચેલો થઈ જાઉં મને કોઈ હરાવી જ ન શકે પોતાને સર્વજ્ઞ માનતા અને જૈન દર્શનના તો કટ્ટર વિરોધી હસ્તીના પાદો તાળીઓ પી ન ગચ્છે ધૈન મંદિરમાં જૈનના પગ નહીં મૂકવાનો હાથી મારમાર કરતો આવે એને પગ નીચે કચડીને મરી જવાનું જૈન દર્શન સ્વીકારવાનું નહીં એમ આ બધા શ્લોક રચેલા એણે ચિત્તોડના મહારાજાના ગુરુજી પુરોહિત બ્રાહ્મણ પણ ભલું થવાનું છે પૂરો ત્યાગી વૈરગી ઘણા મનના મેલા નહીં જે કર્મેશ્વર હોય ને એ ધર્મેશ્વર હોય ઘણા મનના મેલા હોય આમમ આમમ ક્યારે કરતો હોય પણ મનમાં કાંઈ ન હોય પોપટલાલ મોહકચંદ કહેતા કે આમ આમ કરે છે માથું કેમ અહીંયા કે દલીલ નથી એટલે એ બહાર છે ને છે આવું કાંઈ હોય જ નહીં એ રાંક અનાળી કહેવાય અને બીજા ખમીરવંતી કહેવાય રાંક અનાળીની જાનમાં જાય ને તો માર ખાઈને પાછા આવવું પડે ભૂખ્યા ભૂખ્યા અને આવા જે હોય મરદ એની કાણમાં જાય ખરેખરે જાય તોય વાંધો આ બધા દાખલા બનેલા છે ઇતિહાસમાં તો આર્ય સંસ્કૃતિમાં વેરી ખૂન કરેલું રજપૂત બારવટીએ ચડે ને ખૂન કરે છોડે નહીં પછી લોહીનો બદલો લોહીથી જ લે જુવાનીમાં ગુજરી જાય છે ને રાજાનો રાજકુંવર એટલે એનો કટ્ટર વિરોધી એ રજપૂત એ રજપૂત એની સાદડીમાં આવે છે કાણમાં અને નિયમ હતો એવો પહેલાંના જમાનામાં હજી અમુક જ્ઞાતિમાં છે કૂટે કોઈ ગુજરી દેદો કૂટે એમાં પુરુષો પાઘડી ઉતારીને ડૂચકું ભરે રડે જોર જોરથી અને સ્ત્રીઓ તો કૂટે એટલે લોહીની ઉલટી થાય એવું કૂટે એક સાથે બધી ધળીંગ ધડીંગ હજી અમુક મારવાડીમાંય છે એવો દેદો કોટવાનો પત્ર સુધમય છે અને અમુક બીજી જ્ઞાતિમાંય છે આવે છે કાંડમાં ડૂચકું મૂકે છે અવાજથી ખબર પડી ગઈ કે આ મારો દુશ્મન છે જાય છે તું આવ્યો માથું નમાવે મારી નાખમાં નહીં અત્યારે તું મારા દુઃખમાં ભાગીદાર થવા આવ્યો છે અત્યારે નહીં એને પોતાની માણકી ઘોડી આપે છે કે જે આ ઘોડી પર બેસ આ લે તલવાર તારો વાકો વાળ કોઈ ન કરી શકે આ મારો દેશ છે કે એ જો દુશ્મન તું વયો જા ફરી વાર હું તને પકડીશ ને લડીશ ને મારીશ મરદ એટલે મરદની કાણમાં જવાય રા જાન જાનમાં જવાય નહીં ખબર ન પડે જીજી કરતો હોય મુક્તિ જીજી કરે ઉદયરત્ન મહારાજે માયા કપટનું સ્ટવન લખ્યું છે અને મનમાં તો કૂડ કપટથી ભરેલો હોય એનો વિશ્વાસ ન કરાય એ કરતો હોય નમન નમન મેં ફેરે નમે નાદાન દગલ બાદ દેઢા નમે ચત્તા ચોર કમાન એ નમન કરીને પગમાંથી ચાંદીનું ઝાંઝર કાઢી નાખે દેવકંજી મહારાજ ગોપાલ હું માનીશ નહીં પ્રભુ કે તમે નમસ્કાર કરો હું નહીં કરું નમસ્કાર પ્રભુ કે તોય આવો ભલું થતું હોય તો પ્રભુ તો ઉદાર ને સરળ લઈ ગયા છેલ્લે નમવું પડ્યું ને પછી કે છે હું વેશને સાદુપૂર્ણ માનતો હતો લિખિતન લિંગધારી ધારી પ્રણામ બધા પત્રો છે પછી અસદગુરુની ભ્રાંતિ તળી સદગુરુની પૂર્ણ પ્રતિધિત થઈ હવે છોડી નહીં દેતા જણીને જાળમ નહીં નાખતા કે તમારો વગર મારો કોણ છે આ શ્રદ્ધા ના પાડતા હતા કે મોટા મહારાજ ભોળા છે ને એટલે કુપાલને વળગ્યા છે ગુરુહસ્તને કે હું વળવું હું તો ડાયો છું પ્રભુસિંહે લખ્યો છે એક પત્રમાં પરિચય નોંધમાં લખાવે છે એના ડાપણનો ભૂસાડિયો થઈ ગયો કે પછી ગોપાલના યોગ બળથી એમ થોડા કે પોતાના સમાગમથી પ્રભુશ્રીજીના સમાગમથી એના ડાપણનો ભૂસાડિયો થયો એટલે હરિભદર સુરી જાય છે થલે જાય ને સવાર સવારમાં જૈનના અપાસરી પાસે છે એને ખબર નહીં અપાસરો છે નહીં તો એને ત્યાંથી જાય નહીં એનો છાયો ન લે પડછો ન લે એક મા સાથેજી ગુરુએ પાઠ આપ્યો એ ગોખતા ચક્રવર્તી વાસુદેવ ચક્ર સંસ્કૃતમાં ચક્કી ચક્કી આવે આ ઉભા રહે છે જુએ છે કે કોણ છે ચક્કી ચક્કી સવાર સવાર શું કરો છો માજી માજી કે છે એટલે અપમાનવાચક મા જૈન સાધુને માજી કહે છે એમ બુડી માજી આ ચક્કી ચક્કી શું કરો સવાર સવારમાં ન ખબર પડે તો મનમાં મનમાં કરો ને માજી ઠરેલા હતા અને ભવિતવ્યતા ભલું થવાનું છે કે ભાઈ આ ચક્કી ચક્કી નથી પણ આપણે બાળ મંદિરમાં હોય ને હજી ભણતા શીખતા હોય ને ત્યારે આવું લાગે એનો મર્મ અલગ છે કે શું છે પછી કહે છે કે એક કાળચક્રમાં પછી જે ચોવીસી થાય એમાં કેટલા તીર્થંકર કેટલા વાસુદેવ કેટલા પ્રતિવાસુદેવ અને કેટલા ચક્રવર્તી હોય આ ચક્રવર્તી વાસુદેવ એક ચક્રવર્તીને સાથે વાસુદેવ સાથે તો હોય જ નહીં ચક્રવર્તી છ ખંડના ધણી વાસુદેવ ત્રણ ખંડના ધણી નવ ખંડ ક્યાંથી લાવવા એટલે કે ચક્રવર્તી પછી વાસુદેવ પછી ચક્રવર્તી પછી પાછો બીજો ચક્રવર્તી પછી પાંચ વાસુદેવ આ નિયમ છે ચોવીસીમાં કેમ થાય એનો શ્લોક ગોખતા થાય મને તમારો શિષ્ય કરો મેં પ્રતિજ્ઞા લીધી છે કે કે મને જે ન સમજે એવું કોઈ બોલે સંસ્કૃતમાં એનો હું ચેલો થઈ જાઉં અમે જૈન સાધવી છીએ કે નવ વારથી બ્રહ્મચર્ય પાળીએ કે અમે પુરુષને ચેલો ના કરીએ જાઓ મારા ગુરુ પાસે એમ જાય છે જૈનના દીક્ષા લે છે પછી હરિભદ્ર સુરી અને ત્યારે તો ધર્મ રાજા બધા રાખે આવા પંડિતોને લડાઈ કરાવડાવે એટલે ચર્ચા કરે ધર્મચર્ચા એમાં જે જીતે એને ધજાઓ મળે ને રાજાથી સન્માનિત થાય પછી તો બૌદ્ધ ધર્મને નહીં જૈન ધર્મને આવું વેર વેદાંતિ નહીં વેર કોલ લખું જૈન અને વેદ જન્મથી ઝઘડા કરે છે પડકાર લે છે આ તો ધુરંધર આચાર્ય અને બૌદ્ધ ધર્મી ઘણા બધા ક્ષયો પશ્ચિમીઓ એટલે બહુ આગળ વધી ગયા હોય એમાં એના બે ભત્રીજા એના જૈન ધર્મની દીક્ષા લે છે એ પણ પ્રભાવિત થયા બૌદ્ધ ધર્મથી કે આ તો છે જ સુરી પણ બૌદ્ધ ધર્મ કંઈ જેવો તો નથી અને બૌદ્ધ ધર્મને વેર જન્મ એટલે આ જાય છે ને ત્યાં છુપી રીતે શીખવા માટે જાણવા માટે એમાં મારવાનો પેંતરો છે એકને મારી નાખે છે બીજું ભાગી જાય છે એ ભાગી જાય છૂટીને પાછો આવે છે કે મેં તો તમને ના પાડી દીધી ત્યાં જવાય નહીં સુરી કહે છે તો હું ગયો હવે શું કરું બધી વાત કરે છે એ વાત વાતમાં એને પાછું દેહ છૂટી જાય છે હાડબંધ થઈ જાય છે એટલે સુરી કહે છે હવે આ લોકોનો બદલો લઈશું એટલે કે કેવી રીતે બદલો લેવો જૈન થતું હિંસા તો કરે નહીં એ ધર્મને વાતથી હરાવું કે રાજા આગળ પ્રસ્તાવ મૂકે છે કે મને જે કોઈ હરાવી દે જો હું હારું તો મારે મારો પ્રાણ આપી દેવાનો અને એ હારે તો એને પણ એ એક સાથે બધા ચૌથો અને હું એકલો ચર્ચા થાય છે ધર્મની અને ઉકાળતા તેલમાં નાખવાનું સજા કેવી રીતે મારી નાખવાની એટલે રાજા ન મારે ઉકળતા તેલમાં પડવાનું હારતા જાય ટપોટ ટપ એક પછી એક તેલની કડાઈ ઉકળે છે અને આ બાજુ ચર્ચા શરૂ થાય છે હરિભદ્ર સુધી જીતી ગયા એટલે ચૌદસોને ચુમ્માલીસ બૌદ્ધ સાધુને વારા પછી વારા રાજાના ઓર્ડર પ્રમાણે શરત પ્રમાણે ઉકાળતા તેલમાં કઢાઈમાં નાખવાના છેલ્લા સમયે એના ગુરુજીનો પત્ર આવે છે શિષ્ય લઈને આવે છે સંદેશો આ વિતરાક દર્શન હોય કેવી રીતે સંદેશો લઈને આવે છે એ પાછી રોચક કથા છે આજે આજે સાધ્વીના બોધથી જે ધર્મ પર છે આ એ મહત્તરા યાકીની મહત્તરા એનું નામ લખ્યું કે મારે પ્રાયશ્ચિત લેવું તમારી પાસે તો કેનું પ્રાયશ્ચિત લેવું તો કે મારા ચાલતા ચાલતા દેટકો કચરાઈ ગયો તો કે એરિયાપથિકી નથી પડતી જૈન સાધવી થયા છો તમે ખીજાણા હરિભદ્રોડી તો કે એટલે તમે પ્રાયશ્ચિત લીધું પણ હજી મને આશ્કારો નથી થતો પ્રતિક્રમણ કર્યું એનો એટલે હું તમારી પાસે આવી છું તો કે ધ્યાન રાખવું જોઈએ ને યાતનાપૂર્વક ચાલવું જોઈએ ને એરિયા કી આ પ્રવચન માતા છે એમાં પહેલી એરિયા કી છે તો કે મેં તો આ સબ માનો મેરો છે પણ એટલે તો હું આવી છું એટલે ખીજાય છે પછી પ્રાયશ્ચિત તો આપે છે પણ કે તને શું પ્રાયશ્ચિત આપું કે દીક્ષા લીધા પછી આટલો ઉપયોગ નથી રહેતો બરોબર કાન પકડે છે કે હું તો સબ માનો ડેટકો અને પ્રાયશ્ચિત તમે તો ચૌદસો સાધુને માર નાખવાનો છો એનું પ્રાયશ્ચિત શું હશે કે ક્યારે છૂટશો તમે શેરડો પડે છે પ્રતિજ્ઞા લે છે માફ કરી દે છે બધાને અને ચૌદસો ને ચુમ્માલીસ ગ્રંથ લખે છે એમાંનો આ એક કુપોલદેવ વખાણ્યા છે આવા ધુરંધર આચાર્યો થઈ ગયા છે જૈનમાં પહેલાં વહેલા આચાર્ય કે આ યોગ દ્રષ્ટિ સમુચ્ચે ગ્રંથ લખ્યો શ્રી હરિભદ્રાચાર્ય સંસ્કૃતમાં રચ્યો છે શ્રી યશોજી ગુજરાતીમાં એની ઢાળબદ્ધ સજ્જાઈ રચે છે આઠ દ્રષ્ટિની સજ્જાય આ સંસ્કૃતમાં હતું એનું ગુજરાતી સંસ્કૃતનું ભાષાંતર તો ઘણાએ કર્યું છે મણિભાઈ નભુભાઈને બધું આગળ આવ્યું ને ઉપદેશ નોંધમાં પણ રોચક રીતે આ યશુજી મહારાજે પંચોતેર વર્ષની ઉંમર પછી યશુજી મહારાજે એંશી વર્ષ જીવાય એમ પંચોતેર વર્ષ પછીની આ રચના છે એનો પાછો ઇતિહાસ છે રોચક એની મા સાથે રોજ રહે જાય ને એની માને નિયમ કે હું અપાસરે જાઉં ભક્તામાં સાંભળું પછી જ મોઢું ખોલું ધોધમાર વરસાદ આવે છે કેવી રીતે જાઉં એટલે નિર્જળો ચરો ઉપવાસ એક થયો બીજો થયો ત્રીજો થયો ત્રણ ઉપવાસ છોકરો પૂછે છે આ જશો યશો વિજયજી જશ જશવંતરાય નામ હતું જશો મા તું ખાતી કેમ નથી તો ક્યાંથી ખાવું મારે તો પચકાણ છે જ્યાં સુધી હું ભક્ત મારા અપાસ જઈને ન સાંભળું મારા જ પાસે ત્યાં સુધી મારે અન્નજળનો ત્યાગ હોય આ રોજ સાથે જતો હતો આંગળી પકડીને હું સંભળાવું બાળક શું સંભળાવે ત્રણ ઉપવાસ થઈ ગયા છે સંભળાવે છે પાણું કરે છે પછી વરસાદની હેલી અઠવાડિયું પૂરું થયું જાય જ આગળ એટલે સાધુ પર ખેત પ્રગટ કરે તમારે તો આઠ આઠ ઉપવાસ થઈ ગયા તો કે ના આઠ નથી થયા ત્રણ જ થયા કેમ પછી નિયમ તોડ્યો નિયમ તોડ્યો નથી કે તો ભક્ત કોણે સંભાળ્યો ભક્તમાં તો કે આ છોકરાએ એને ક્યાંથી આવડે તો કે આવડે બોલ બોલ બોલ્યા આખું ભક્ત ખાલી સાંભળીને એવો ક્ષયો પછીમાં હતો ઝીલી લીધેલું જ્ઞાન આવણીય કર્મનો ક્ષયો પછીમાં બધું ઝીલી લીધેલું અમને આપો કે એકનો એક છોકરો સંગ બોલાવે છે ભેટમાં આપ્યો દીક્ષા આપી દીધી દસ વર્ષના જશવંતરાએ દીક્ષા લીધી યશોવીજી મહારાજ અભ્યાસ કરે છે જૈન દર્શનનો બધો બત્રીસ વર્ષ સુધી બેતાલીસ વર્ષની ઉંમરથી બધું આવ્યું હતું હવે મારે અન્ય દર્શનનું શીખવું છે કે જાય છે કાશીજીને કાશીને ત્યાં જૈનને આવવા ન દેખાય એટલે વેશ પલટો કરીને જાય છે એને એને કાકા જશવંતરાય ને વિનોદરાય બ્રાહ્મણ થઈ ગયા કાશીજીનો અભ્યાસ કરે છે છુપી રીતે જૈનને ત્યાં આપે જ નહીં જ્ઞાન એટલું વેર હતું આ મહારાજ એના ગુરુજી પાસે મંત્ર દિવાકારનું પુસ્તક કોઈને શીખવાડે નહીં નહીં તો પોતાની મહત્તા ઘટી જાય એટલે આને ખબર એક દિવસ જો આગળ પાછા જાય તો શીખી લેવું એમ જાય ઘણો વખત થઈ ગયો ઉચ્ચ અભ્યાસ કર્યો છે દર્શનનો બધો વેદાંતનો અભ્યાસ કરી નાખ્યો યશુજી મહારાજે પરગામ જવાનું થયું ગૌરાણીને કહે છે મા આપો તો કે મારાથી કેમ અપાય એની આગળ માગો તો કે એ તો આપતા નથી તો કે એણે નથી આપણે પણ પછી આટલા વર્ષોનો પરિચય દેખેલો એટલે બાળ હઠ બાળહઠ ભાવથી આપી દે છે કે સાંજે પાછો આપી દેજો આવે પહેલાં તો કે આપી દઈશું યશવી મહારાજનો એટલો ક્ષયોપ હતો એક દિવસમાં બાર કલાકમાં સાતસોને સાતસો શ્લોક પાકા કરી શકે અને વિનોદરાય સાથે કાકા હતા એ પાંચસો શ્લોક પાકા કરી શકે આ તો બારસો શ્લોક હતા આમાં કરવું શું કે હું સાતસો કરું તો પાંચસો કર એટલે થઈ જાય ને બારસો તો રાત્રે સંદેશો આવ્યો સાંજે કે અમુક અનિવાર્ય કારણને લીધે આ ગુરુજી આવી નહીં શકે કાલે આવશે કામ થઈ ગયું કે બદલા બદલી કરી લીધી બારસો એ બારસો શ્લોક પાકા થઈ ગયા યશવી મહારાજના ગુરુજી પધારે જ બીજે દિવસે પણ સાધક છે સાચા કે આ ખોટું કર્યું છે આ છુપી રીતે કર્યું છે ને ગુરુનો દ્રોહ થયા તો અન્નજળનો ત્યાગ કે જ્યાં સુધી ગુરુ આગળ આ વાત ખુલ્લી કરી દઈએ અને માફ કરે તો નહીં તો અંધ જળનો ત્યાગ આવ્યા ગુરુજી બીજે દિવસે કહે છે તો કે શું ભૂલ કરી છે તો કે પહેલાં માફ કરો ત્રાજવમ કરો તો કે ના કયો ગુનો કબૂલ કરો કહી દે છે કે અમે દ્રોહ કર્યો છે તમારી આજ્ઞા વગેરે મંત્ર દેવા કરે અમે પાકો કરી લીધો છે અને સાથે બીજો ગુનો એ કે અમે જૈન સાધુ છીએ પણ તમે અમને શીખવાડો નહીં એટલે અમે વેશ પલટો કરીને તમારી આગળ આવ્યા છીએ પણ જ્ઞાન પીપાસા છે ને ઠરેલા હતા સાધુ કે તમે જાઓ જલ્દી ભાગી જાઓ કોઈને ખબર પડશે મારા સિવાય તમારે ઠાર મારશે તમને તમને માફ કરો છો એટલું યાદ રાખો ખાલી કે હું અવસરે આવીશ તો કે અત્યારે કયો એ કર્યો અમે તો મોટા સાધુ છીએ કે અને જૈન તો સમૃદ્ધ કોમ શ્રીમંત ગમે તે જોતું હોય કે હું તો કે મારે કાંઈ નથી જોતું અમે જરૂર હશે ત્યારે મારે શું જરૂર એક છોકરી હતી નાની એવી એ મોટી થાય છે ભિક્ષા માગીને ગુજરાત ચાલે છે કે અત્યારે કાંઈ જોતું નથી મારે પ્રખંડ પંડિત થઈને પછી તો એટલું મહા મહા ઉપાધ્યાયની એને પદવી મળે છે કાશીમાં જૈનેતર સાધુ બધા જૈન તો ખરા જૈનેતર સાધુની હાજરીમાં ખંભાત્માનું વાંચન ચાલે છે એટલી બધી ધજા ભેગી કરેલી બધાને હરાવીને કે વાંચે ને એટલે પાટમાં ધજા રાખે સાપડામાં ધજા રાખે અને પાટ ઉપર બીજી પાટ રાખે ને પછી બેસે પછી વાંચ્યાન કરે એક ગાથાનું તંત આખો ચાતુર્મા સુધી દસ વૈકાલિક નહીં પહેલી ગાથાનું આખો ચાતુર્મા દરમિયાન એક જ ગાથા ઉપર વાંચ્યું એટલે અભિમાન છાજે એવું હતું હજી શમિત નથી આ ક્ષયો છે શમિત નથી આ છોકરી મોટી થઈ ગઈ પરણાવવા માટે દહેજ જોઈએ કાંથી કાઢવી આ હતું અને અપરિગ્રહ ધારી હતા કાંઈ હતું જ નહીં વિદ્યાભ્યાસ સિવાય આવે છે હાલતા હાલતા દૂરથી જોઈએ છે આ તો વ્યાખ્યાન ચાલે છે ખંભાતમાં મારો ઠેકડો પગેલા શું જોઈએ છે મારા મારે કાંઈ જોતું નથી મારી છોકરીને પરણાવી છે કરિયર કરવાનો છે મારે મહારાજે ઊંચું જોયું ખાલી શ્રાવકને કહ્યું ઢગલો થઈ ગયો પૈસાનો લઈ જાઓ મારે આટલા બધા પૈસા નથી જોતા કે અમે જૈન સાધુ છીએ અપરિચ્છ હતી અમે એક પૈસો ન રાખીએ કે હવે લઈ જાઓ તમારે જે કરવું એ કરજો કે આ યશોજી મહારાજ આટલો ક્ષયો પસમ હજી જ્ઞાન નથી પછી બધી ધજા ભેગી કરે ટૂંકાવી દઉં છું વાત તો બહુ લાંબી છે આનંદજી મહારાજને મળે છે એકવાર એમાં એવું બધું બોલે ને એને જૈન સાધુ બધા સાંભળવા આવે આનજી મહારાજ તો જંગલમાં વયા ગયેલા સંઘ છોડીને ભેટો થાય જ પાછો અવધૂત યોગી છેલ્લી લાઈનમાં બેઠા છે એને સામું કોણ જોવે ગંદા કપડાં લાંબા વાળ ને એવું બધું યોજી મહારત પૂછે છે બધા છૂટી પડ છૂટા પડ્યા બધા કંઈ સમજાણું આનજી મહારાજને છેલ્લે પૂછે છે આનંદિ મહારાજ કે તમે જે બોલે તમને સમજાણું આવો કાનખ્યા ચોળકોક મળ્યો કે આ કોણ છે આ પછી ખબર પડી પછી બધું સમજાવવાનું કહે છે મને દસ વૈકાલિક સૂત્ર સમજો આનંદ મહારાજ કહે છે એક ગાથા લે છે ને સમજાતી જ નથી સમજાતી પછી મારી કે સમજાતી નથી હું બોલું ન સમજાવ્યું હોય કે પચાસ વાર અર્થ કર્યા આનંદ જ કે હજી કાંઈ સમજાતો નથી પછી ખબર પડી કે આ કોણ છે કે તમે કોણ છો આ જ્ઞાન સમકિત કરાવડાવે છે આ યોગ દ્રષ્ટિ સમુચે ગ્રંથની ગાથા સમજાવે છે એ પછી મારા સમજી ગયા ગયા રાત્રે આઠ દ્રષ્ટિની સજાઈ લખે છે સવારે પાછું બતાવે જા મહારાજને કે જો મેં લખી પણ શંકિત થઈ ગયું છે માફી માગી લીધી છે રાતકો શીખાયા સુરબ મેં ઓગ દિયા ઉલટી કરી દે કે ઠીક છે પણ છે બરોબર રાખજે કે ફેંકવા જેવું નથી આ એ રત્ન આઠ ગોપાલદેવ વખાણી છે પાકું કરવાનું કહેતા કોપાલદેવ આઠ દ્રષ્ટિની સજાય અત્યારે અગાસમાં નિત્યક્રમ છે રોજ બોલે છે યોગ દ્રષ્ટિ સમુચાઈ ગ્રંથ શ્રી હરિભદ્રાચાર્ય સંસ્કૃતમાં રચ્યો છે શ્રી યશુજી મહારાજે ગુજરાતીમાં એની ઢાળબત્ત સજ્જાઈ રચી છે રોચક રીતે એટલે એ રીતે એકાંત નિષેધ નથી ગાવાનો ઘણીવાર ગદ્યમાં હોય ને સૂકું લાગે એમાં સમયસર રીતિનો કોળિયો લાગે બને છે સમયસર નાટક લખ્યું છે બધી ગાથાઓ ક્ષમતા રમતા ઉરતતા ગાયકતા સુખભાસ કિચ્છો કડક જાકે નિત કુપોલ જે સ્વીકાર્યું છે સમકીતિની રચના છે એટલે એ રીતે એકાંત નિષેધ નથી પણ પછી સિનેમાના રાગે ગાવા માંડે એટલે મૂળ વસ્તુ એ હાથમાં ઢાકલા ઢોકલીમાં તંબુરાન તાલે ગાવા માટે ભક્તિ ગોપાલદે લખ્યું છે ગાયન અને ગીત વિલાપ તુલ્ય છે બોધ વચન છે વચનામુત પાંચનું અઠ્ઠાવનમાં બોલ વીસ વર્ષની પહેલાં ઉંમરમાં જે લખાણ છે એમાં લખ્યું છે ગોપાલ એ ખૂબીની વાત એ છે જૂઠાભાઈ મોરબીમાં ગયેલા ઉઘરાણી કરવા મુનિમ ઉઘરાણી કરે જૂઠાભાઈ ગોપાલ સાથે બેસે ક્યાંક આપો એટલે ગોપાલદે બોધ આપ્યો આ બોધ વચન એનો અઠ્ઠાવનમાં બોલ છે એ લઈ આવ્યા અને અંબલભાઈને આપે એ વચનમૂતમાં આવ્યું કે ગાયન અને ગીત વિલાપ તુલ્ય છે એટલે આપણે સમજે નહીં પછી પક સમજાવણ ઉપકારશું એટલે પોતાની બુદ્ધિથી ને પોતાની રૂચિને અનુકૂળ રીતે પછી અર્થ કરે છે જ્ઞાનીના વચન વચન સપ્ત છે મેં લખ્યું બે વાર સોપારી ખાવી પણ જે બાર વાર ખાતો હતો એને માટે દાંત તોડી નાખતો હતો સોપારી ખાઈને એને માટે પહેલાં એવી ટેવ હતી જમીને ખાય ને કાંઈ બી ખાય પછી એમને એમ સોપારી જ્યાં કરે જે નહોતો ખાતો એને સોપારી ખાવાની જ નથી વ્યસન કરવાનું જ નથી પણ સીધો હોલાન કે બંધ કરે જ ન કરે એટલે હમણાં એવું ને કે રાત્રે ખાવાનું જ નહીં પણ પછી ન છૂટે તો ઉકાળું દૂધ પીજે એટલે કંઈ ઉકાળું દૂધ પીવાનું છૂટ નથી કાંઈ એ ચોવેર ન કહેવાય કાંઈ ત્રિવેર જ કહેવાય પાણીની છૂટ રાખી હોય તોય ઘણા પાણીની છૂટ રાખે તો કંઈ ચોવેર ન કહેવાય કે મારે ચોવેરના પાચકા છે પાણીની છૂટ છે તો એ ચોવેર ન કહેવાય કે એ ત્રિવેઆર કહેવાય ઘણા એમ કે દવાની છૂટ એટલે બધી છૂટ જ થઈ ગઈ ને ઘણી દવા તો અભક્ષ હોય સાવ માંસાહારી હોય યોગ દ્રષ્ટિ સમુજી ગ્રંથ શ્રી હરિભદ્રાચાર્ય સંસ્કૃતમાં રચ્યો છે શ્રી યશુજી મહારાજે ગુજરાતીમાંની ઢાળબત્ત સધાય રચી છે તે કંઠાગ્ર કરી વિચારવા યોગ્ય છે એટલે પાકું કરવાનું કોની આજ્ઞા છે એ દ્રષ્ટિઓ આત્મદશા માપક થર્મોમીટર યંત્ર છે એટલે આધ્યાત્મ હું કેટલો આગળ વધ્યો મન સમકિત હશે કે નહીં કોઈને પૂછવાની જરૂર નથી આઠ ડિન સજાય છે એમાં ચાર દ્રષ્ટિ એ તૈયારી માટેની છે સમકિત નથી તૈયાર થાય છે અને બીજી ચાર પાંચમીથી થીરા દ્રષ્ટિથી પાંચમી છઠ્ઠી સાતમી આઠમી પરા દ્રષ્ટિ પરાકાષ્ઠા એ સમકિતની દ્રષ્ટિ છે તો આને કેમ યોગ દ્રષ્ટિ કરી શરૂઆતમાં ચાર સમકિત નથી તો પણ એ સમકિત મેળવવાના હેતુ એ છે પાત્રતા માટે માર્ગે ચડી ગયો છે જીવ એ સમ્યક દર્શન નથી પણ કારણમાં કાર્યનું રોપણ કરે એટલે એ રીતે એને પણ યોગ દ્રષ્ટિ એટલે આઠેને યોગ દ્રષ્ટિ કહેવાય શાસ્ત્રને જાળ સમજનારા ભૂલ કરે છે એટલે આ થર્મોમીટર કોપલદે કહ્યું છે ને કેવી રીતે એમાં લખ્યું છે કરણ અપૂર્વના નિકટથી જે પહેલું ગુંઠણું રહે મુખ્યપણે તે અહીંયા હોય સુયશ વિલાસનું ટાણું રહે એટલે યશુજી મહારાજ કહે છે કે પહેલાં ગૂંઠણે નજીક તું પહોંચ એ વર્તમાં આવી જાય ખાલી તું ચરમ એટલે છેલ્લું વર્ત એટલે કાલચક્ર છેલ્લા પૂતગલ પરાવર્તનમાં તું આવી જાય તો પણ ધન્ય ઘડી ધન્ય ભાગ્ય સંકિત ક્યાં કરણ અપૂર્વના નિકટ અપૂર્વકરણ થાય ત્યારે જે પહેલું ગુંઠણો હજી મિથ્યાત્વ જ છે એની નજીક આવ્યો તોય ધન્ય ઘડી ધન્ય ભાગ્ય સુયશ વિલાસનું ટાણો છે એટલે આપણે પહેલા ગૂંઠણામાં નથી આપણે પહેલાં ગુંઠણ નજીક નથી સમકીતની ક્યાં વાત કરો છો અપૂર્વના નિકટથી એટલે અપૂર્વના નિકટ નજીક આવ્યો ખાલી કરણ અપૂર્વના નિકટથી જે પહેલું ગૂંઠણું રહે મુખ્યપણે તે અહીંયા હોય સુયશ વિલાસનું ટાણું રહે તો એ વાત ધન્ય ઘડી સમકિત તો પાંચમીએ થાય ઠેઠ લોકો પોતાને છે માને છે ને પોતાને સમકીતેથી મળી ગયા છે એમય માને છે તાજમહેલ બેચા તાજમહેલ લીયા એમ હોય એટલે ગુરુ શબ્દ જ્ઞાન શબ્દ બધા રૂ જેવા હલકા થઈ ગયા છે આ કાળમાં ગુરુ એટલે ભગવાન જ ભગવાન નહીં ભગવાન કરતાં વધારે આત્મજ્ઞાની ગુરુ હોય ને ભગવાન કરતાં વધારે છે ભગવાન ક્યાં બોધ આપવાના છે એટલે હોય તો આ આત્મજ્ઞાની નહીં તો આનંદ જ્ઞાનની આશાત ના થાય એટલે પ્રભુજી કહેતા આ જ્ઞાની આ જ્ઞાની એમ કરવું નહીં અમે ઓળખાવ્યા છે એ જ્ઞાની ગોપાઉદેવ શ્રીમદ રાજચંદ્ર ભગવાન શાસ્ત્રને જાળ સમજનાર ભૂલ કરે છે શાસ્ત્ર એટલે પુરુષના વચનો જેણે આત્મા જાણ્યો છે અને પછી વાણી નીકળી છે આ આ ચોપડી છે ચાર પડ આ ચોપડી બની કેવી રીતે બે પડીમાંથી નીકળી છે લોકોને ચોપડીનું મહત્ત્વ છે પણ ચોપડી લફનાર કોણ છે બે પડીમાંથી નીકળી તો બે પડીનું મહત્વ હોવું જોઈએ ને એટલે શાસ્ત્ર કરતાં શાસ્ત્ર પુરુષ વધારે છે પૂર્વના પરિચય ખીમજીભાઈ વચનાબુદ્ધ બસો ત્રેસઠ વીસ દુઆ લખે ત્યારે રાણંદી સાવન સુડતાલીસમાં ભાદરવા મહિનામાં કે તમને જ્ઞાનમાં રસ છે કે જ્ઞાનીમાં રસ છે જ્યારે કુપોલદેવ નેપાળના રાજકુમાર હતા ત્યારે ખીમજીભાઈ મંત્રી હતા ત્યારે હજી આ ભાવે પાછું કોઈ ચોપડો એવો હાથમાં આવે કે સૂત્ર આવે આગમ અહુભવ આવે ત્યાગી હતા વાંચે હું ગિરનાર વયો જાઉં છું હવે પાછો જ નહીં આવું એક મહિનો રહે પછી થાકી જાય પછી પાછા આવે એટલે ગોપાલદે એને પત્ર લખ્યો છે વીસ દુવા લેખે એ જ દિવસે કે તમને જ્ઞાનમાં રસ છે કે જ્ઞાનીમાં રસ છે જ્ઞાનીમાં ભાવ નથી મોહ નથી જ્ઞાની પ્રત્યે રાગ નથી અને ખાલી જ્ઞાન જ્ઞાન કરો છો આ ભક્તિ વગર જ્ઞાન તો શૂન્ય છે મીંડું છે કે એટલે શું ભેગું કરીને કરશો તમે અનન કાલથી રખડવાનું થયું છે એને લીધે જ થયું છે કે એટલે શાસ્ત્ર પુરુષ ઉપર વધારે શાસ્ત્ર પછી જ્ઞાની મળ્યા જ્ઞાનીના વચન મળ્યા એટલે શાસ્ત્ર બાજુમાં મૂકવા પડે અમુક આમનામાં તો એવું છે એક શાસ્ત્રને સાંપડવાનું વધારે મહત્વ તીર્થંકર કરતા પણ એ વાણી કોની છે જ્ઞાનીની છે ને તો જ્ઞાની મોટા દાન મોટું કે દાની મોટા દાન મોટું કે દાતા મોટા અને દાન મોટું લાગે છે જ્યાં સુધી આમને આમ રહેશે ત્યાં સુધી શુષ્ક જ્ઞાન ભેગું થશે હાથમાં કંઈ આવશે નહીં તદ્દપી કચો હાથ હજુ ન પહેર્યો એવું થશે ક્રિયાજળ તો અંશે સારા પૂન તો બાંધે શુષ્ક જ્ઞાની તો જ્ઞાનીની આશા જ ન જ કરે એટલે અનુબોધની નથી ક્રિયાજળ પણ પસંદગી કરવાની હોય તો શુષ્ક જ્ઞાની છે ને એ તો જ્ઞાનીની આશાત ન કરે શાસ્ત્રમાંથી વાંચીને અને ક્રિયાજળ જે છે એ છૂટક છૂટક પૂંટું બાંધે ટીપું ટીપું પૂંડ બાંધીને એ બહુ પુણ્ય કરે ક્યારે ક્યારેક પુણ મનુષ્ય દેહ મળે પૂંથી સત્પુરુષનો જોગ બાજી જાય ક્યારેક રોહિણીયા ચોર એના પિતાએ કહેલું કે બાવાજી ફરે છે ને એ બધું આ વાત કરે છે એનું તારે સાંભળવાનું નહીં અને કદાચ ચોરી કરીને ભાગતો હતો ને ક્યાંક હોય તો કાનમાં આંગળી નાખજે પણ કાંટો ખૂચ્યો અને કાનમાંથી આંગળી કાઢી એટલી મને સાંભળી ગયો તોય છૂટી ગયો તો ઈચ્છાપૂર્વક અહોભાવથી આ સાંભળે તો કેવું થાય ત્યાં શુષ્ક જ્ઞાનને વચમાં આવે છે શાસ્ત્રો એટલે અપ્રશસ્ત માઠા અભિનિવેશથી જ્ઞાનની ના કરે છે એટલે કોઈ પણ દયા આવે છે કોઈ ક્રિયાજળ થઈ રહ્યા શુષ્ક જ્ઞાનમાં કોઈ માને માર્ગ મોક્ષનો કરુણા ઉપજે જોઈએ તારજીભાઈ રહી ગયા ને પ્રભુસિંહજી પામી ગયા અને એ પ્રભુસિંહ પાસે જ પછી ભાઈ રડ્યા ખોળામાં માથું નાખીને આપ્યું પાછું ફરીવાર શું આપ્યું ખબર છે આજ્ઞા કે તમને જે કુપોળદેવ કહ્યું એ કહી દો અમને કુપોળદેવ ઘણું કહ્યું પ્રભુજી કે તમને કહેવા માટે નથી કહ્યું કંઈ તો કહેવાય મારે શું કરવું તો કે તમારે વિષ દુઆ યમ નિયમ ક્ષમાજ્ઞાનો પાઠ અને સજાત્મ સ્વરૂપ પરમગુરુની માળાના મંત્ર કરવાનું ત્રણ આ આજ્ઞા આપી કોક ભાઈ ગયા પ્રભુ પાસે હું ધ્યાન કરું તો આ કરજે કુપોલ જો ધ્યાન કરજે શાસ્ત્ર ઝાળ સમજનારા ભૂલ કરે છે શાસ્ત્ર એટલે શાસ્ત્ર પુરુષના વચનો એ વચન સમજાવવા દ્રષ્ટિ સમ્યક જોઈએ સમ્યક એટલે જેમ છે એમ યથાર્થો જેમ હોવું જોઈએ એમ આપણને ખબર નથી કેમ હોવું જોઈએ એટલે વર્તે સદગુરુલક્ષ એણે કહ્યું છે એમ સમકીતને ભાખ્યું કારણ ગણી પ્રત્યક્ષ કેનાર પૂરું સાચા છે બસ આટલું થઈ ગયું એટલે સમકીત થઈ ગયું એટલે એ પ્રમાણે આચરણ કરવાનું એને ખબર પડી ચૂલામાં આંગળી નહીં નાખવાની હું માનું છું એ શ્રીમદ રાજાને હું માનું છું પછી આંગળી નહીં નાખવાની નાખતો એટલે સમજાવવાનું કે બોલે જ છે ખાલી એટલે એમ માન્યતાનું ફળ નથી દશાનું ફળ છે કોઈ તો બધા ખુલ્લા કરે છે નહીં તો ગડબડ થઈ જાય નહીં તો સમકીત એને રાફડા ફાટે ને પછી સદ ઉપદેષ્ટાની બહુ જરૂર છે સદ ઉપદેષ્ટાની બહુ જરૂર છે બે વાર કહે છે એટલે સાચી વાત કેનારા નહીં તો શું થાય મુક્તિ જ્ઞાન કથે અને અંતર છૂટ્યો મોહ એટલે હોય શાસ્ત્ર હોય આગમ હોય કુપાલને વચનામૂત અને પછી પોતાની હાંકતા હોય એટલે કુપાલ કે જ્યાં જે સૌ પોત પોતાની હાંકે છે કુપાલ એવો શબ્દ વાપરો છે એક જગ્યાએ જ્યાં જેને પૂછે સૌ સ્થાપે અહમ એવું પોતાની જ વાત કરે દેવ જ અને વચનામૂતને આધારે જ લક્ષ્મણ રેખા ઓળંગતો હોય કોઈ ઉઠી જવાની ત્યાંથી બ્રહ્મચંદની આજ્ઞા છે પત્ર સુધામાં બારસો ને અડત્રીસમો પત્ર છે જૂની પત્ર સુધીમાં હજારમો કે જ્યાં ત્યાં માથા ભરાઈ જશે તો કુસંગનો વળગાડ વળગશે સારું બોલતો હોય સારું ગાતો હોય સારું લખતો હોય ગરદી પણ બહુ હોય મોક્ષ માર્ગીને ટોળા હોય જ નહીં આમે ટોળા ઘેટા બકરાના હોય સિંહ કંઈ સાંભળ્યું દોઢસો બસો સિંહ એક સાથે જાતા હતા મચ્છર ઉડે એક સાથે હજારો ધણ ગાય ભેંસના હોય સિંહનું ધણ હોય વાઘનું એક સાથે બસો બસો વાઘ દોડતા હતા એવું હોય ક્યારે બે ત્રણ હોય આ પાંચ છ સાથે બતાવે છે ને એ કૃત્રિમ છે આ બાજુથી બંદૂક ફોડે અવાજમાં આ બધા જંગલમાં એટલે બધા સિંહ ભાગે ને પછી બીજી દેશથી ભાગે એટલે પાંચસો પાંચસો રૂપિયાની ટિકિટ આપી હોય બી ત્રીજી દિશામાંથી ફેંકે એક દિશામાં ન ફોડે બંદૂક જ્યાં ન ફોડે ને એ બધું સિંહ બધા દોડે એટલે પાંચ ભેગા થઈ જાય ને એટલે ફી પૈસા મળે પાંચે ન ભેગા થાય બે કે ત્રણો જોવાય ખૂબીની વાતો એ છે સિંહ સિંહણ સાથે સંબંધ કરે ને પછી છ મહિના મળે સામૂહ ન જોવે માણસ કરતાં બધા પ્રાણીઓ સારા છે પ્રીતમદાસે કહ્યું છે કામી છે કુત્તા ભલા બરસ દિનામાં એક માસ કહે પ્રીતમ ક કામી કરે નિષ્ધિન વિષય વિલાસ દૈનેતરમાં એ બધા થઈ ગયા છે માર્ગાનું સારું ગોપાલદેવ વખાણ્યા છે બધા શંકરાચાર્ય પ્રીતમ અખા છોટમ મીરાબાઈ કબીર નરસિંહ મહેતા નિરાંત કોળી ગોપાલદેવ વખાણ્યા છે બધા માર્ગે ચડી ગયા છે નૌકાર મંત્ર ન આવડતો હોય તો મોક્ષ થઈ જાય પછી એ પોતે નવકારમાં સમાઈ જાય તો રાગદેવ જાય એટલે પોતે નૌકાર થઈ જાય સદઉપદેષ્ટાની બહુ જરૂર છે સદઉપદેષ્ટાની બહુ જરૂર છે પાંચસો હજાર શ્લોક મુખપાટે કરવાથી પંડિત બની જવાતું નથી સંસ્કૃત શીખી ગયો એમ બ્રહ્મચારીજી લખ્યું છે એક પત્રમાં જો સંસ્કૃત શીખીને સમકિત થઈ જતું હોય તો કાશીમાં જે જે પંડિત ભણે છે બધા સમકિત હોવા જોઈએ ને બધા આત્મજ્ઞાની હોવા જોઈએ તો એવું તો દેખાતું નથી એટલે એક ક્ષયો પછી મેં એનો વાપરે આત્માર્થે તો સુગત સુગંધ સદુપ્રષ્ટાની બહુ જરૂર છે પાંચસો હજાર શ્લોક મુકપાટે કરવાથી પંડિત બની જવાતો નથી છતાં થોડું જાણી દે જાજાનો ડોળ કરનાર એવા પંડિતોનો તોટો નથી આ અર્ધ દગ્ધ કહેવાય જાણે ઓછું અને બતાવે જાજુ ઋતુને સંનિપાત થયો છે આ ઉપદેશનો એમ થયો એટલે વિષય બદલી જાય વિષયાંતર થઈ જાય મૂળ વાત ચાલતી હોય પછી એ વાત પતી ગઈ કોઈ બીજા ક્યાંક પૂછ્યું હોય એટલે ઋતુને સન્નિપાત થયો છે એટલે શું થયું બપોરના ચાર વાગે આ ચૈત્ર મહિનો છે અત્યારે આ લખ્યું ત્યારે આ બોલ્યા ત્યારે પૂર્વ દિશામાં આકાશમાં શ્યામ વાદળું જોતા એને દુકાળનું એક નિમિત્ત જાણી ઉપરના શબ્દો ઉચ્ચાર્યા હતા એટલે કુપોળદેવને આવું બધું અવલોકન શક્તિનું જ્ઞાન હતું સામેવાળાને જોઈને બોલે ને લિંગ દેહજન્ય જ્ઞાન કહેવાય એમાં પ્રકૃતિના ફેરફાર જોઈને ભવિષ્ય ભાખે કે આમ થશે કે જોયા વગર એ બોલતા હતા તો કપળ જોઈને નામ કહેતા હતા જન્મકુંડલી બનાવતા હતા નષ્ટ વિદ્યાનો પ્રયોગ કરતા હતા એટલે કે છે કે ચાર વાગે પૂર્વ દિશામાં આકાશમાં શ્યામ વાદળું જોતા એને દુકાળનું નિમિત્ત ગણ્યું આ વર્ષ ઓગણીસો પંચાવનનું ચોમાસું કોરું ગયું અને ઓગણીસો છપ્પનનો ભયંકર દુકાળ પડ્યો છપ્પનનો દુકાળ પછી તો સ્કૂલમાં નિબંધ પૂછાતો મેટ્રિક બોર્ડમાં છપ્પનનો દુકાળ વર્ષો સુધી એટલા પશુ તો મરી ગયા માણસોય મરી ગયા બધા ખાધા પીધા વગરના છપ્પનનો દુકાળ ગોપાલદેવે પંચાવનમાં જ કહી દીધું છપ્પનનો દુકાળ પડશે ઋતુને સન્નિપાત થયો છે એટલે ગાંઠ પણ થયું છે ઋતુને એટલે અમુક કમોસમે વરસાદના છાંટણા થાય ક મોસમે એવી વીજળી થાય ક મોસમે આવી રીતે વાદળા આવે એ ખબર હોય રીતે એક પાયની ચાર બીડી આવે હજાર રૂપિયા રોજ કમાતા બેરિસ્ટરને બીડીનું વ્યસન હોય અને તેની તલબ થતાં બીડી ના હોય તો એક ચતુર્થાંશ પાયની કિંમતની નજીવી વસ્તુ માટે વલખા મારે એ ત્યારની વાત કરે છે રોજના હજાર એ જમાનામાં જ્યારે મહિનાનો પગાર જ પાંચ રૂપિયા હોય મગનપા વાત કરતા ને પહેલો પગાર મળ્યો ને પંદર રૂપિયા આખું ગામ જોવા આવેલું એક સાથે પંદર રૂપિયા કે ક્યારે જોવા મળે પાક પાકે અનાજ એની ગુણ ભરી હોય એ વેચે બધું લેતી દેતી અનાજથી જ હોય પાછું દુકાન કે લેવા જાય ને ગોળ લેવા જાય એટલે કોદરા આપે એટલે એક શેર કોદરા હોય તો થોડો ગોળ આપે એમ ચલણ કોકને આગળ જ પૈસા હોય કે ખાલી મહેસૂલ ભરવાનું હોય ત્યારે પૈસા સિક્કા આપવાના રાણી છાપ એક રૂપિયો બહુ મોટો હતો ગાડાના પૈડા જેવડો કે એટલે ત્યારે હજાર રૂપિયા બેરિસ્ટર કમાતો એટલે કેવું કહેવાય આ બ્રિટિશરના વખતની વાત છે રોજના હજાર એક પાયની ચાર બીડી આવે હજાર રૂપિયા રોજ કમાતા બેરિસ્ટરને બીડીનું વ્યસન હોય અને તેની તલબ થાય અને બીડી ના હોય તો એક ચતુર્દાશ પાયની કિંમતની નજીવ મળતી એટલે એક પાયમાં ચાર આત્મા મળે ને આત્માની કિંમત કેવી કરી નાખી આ વ્યસનીની વાત છે વિઅસન અસન એટલે ખાવું વીઆસન એટલે વિશેષ અસન વધારાનું એ ચા કોફી સોપારી મુખવાસ આ બધા વ્યસન છે વીઆસન એમ કે હોલિડે સ્પેશિયલ વિશેષ ટ્રેન છૂટશે આ બધાનું છે આધુનિક વિજ્ઞાનમાં પણ આયુર્વેદમાં પણ નેચરોપેથીમાં આ ચા કોફી આ બધા વ્યસન ગણાયા એક્સ્ટ્રા ખોરાક અસન એટલે ખાવું એ વ્યવહારે એની જરૂર નથી અને અધ્યાત્મમાં તો નથી નબળો બનાવી દે જીવને વ્યસન હોય એટલે બગાસું આવે પછી આમે બગાસું આવતું હોય બે કપ ચા પીધી હોય તો ન પીધી હોય બે સેપરા પછી તો આવે જ ને વ્યસન થઈ ગયું એટલે જીવ પામર થઈ જાય એટલે પર આશ્રય થઈ જાય જેટલો આશ્રય વધારે પર વસ્તુનો એટલું અધ્યાત્મમાં અને બાદ કરે એટલે કે જે એક ચતુર્દાસ પાઈની કિંમતની નજીવી વસ્તુ માટે વલખા મારે છે એટલે એક ચતુરસ કેમ કહ્યું કે એક પૈમાં ત્યારે ચાર બીડી મળતી હતી અને આ બીડીના ધોવાડાની સુગંધથી એનું ધ્યાન ત્યાં ગયું કેસ લડતો હતો એટલે એના આત્માની એની કિંમત કેટલી થઈ પૈની એટલે એક ચતુર્દાશ હિસાબ ગયો છે કુપાલદેવે વેપારી હતા ને કુપાલદેવ તો હજાર રૂપિયા રોજ કમાનાર અનંત શક્તિવંત આત્મા છે ચનો એવો બેરિસ્ટર મૂર્છાયોગી કે નજીવી ચીજ માટે વલખા મારે છે કે એની વૃત્તિ ત્યાં ગઈ ને વૃત્તિ ગઈ પોપટલાલ મોક છે ને અમદાવાદનો બોજ ચાલતો હતો પોપટલાલને જ્ઞાનમાં ખબર પડી જાય ક્યાં ગઈ વૃત્તિ પોપટ ભૂલ થઈ ગઈ કે ઊભો રે આખી રાત ઊભા રાખેલા આપણને તો આપણે વૃત્તિ ક્યાં જાય એ જ ખબર નથી જ્યારે વૃત્તિ વહી નિજ ભાવમાં ત્યારે થયો અકારતા ત્યાં ત્યારે જ્ઞાન થાય નજીવી ચીજ માટે વલખા મારે છે જીવને આત્માને અને એની આત્માની અનંત શક્તિની વિભાવ વડે ખબર જ નથી એને આગળ કહે છે અમે અંગ્રેજી ન ભણ્યા તે સારું થયું છે કોઈ પૂછ્યું છે અંગ્રેજી ભણ્યા છો કોઈ જવાના હતા રાજકોટ ભણવા માટે શ્રી નિર્ણય બદલેવો શા માટે બદલેવો અમે અંગ્રેજી ન ભણ્યા તે સારું થયું છે ભણ્યા હોત તો કલ્પના વધત કારણ કે આ બધું લૌકિકનું જ્ઞાન છે ને પેટ ભરવાના પ્રપંચ છે તો કુપોલ દેવો તો કેટલી બધી વિદ્યા હતી ખાલી જ્યોતિષ તરીકે પ્રેક્ટિસ કરત તોય ચાલત વેદક જાણતા હતા કુંડળી વગર જ કહેતા હતા એમ એમ જ કહેતા હોત તો કે શું કરું શું ન કરું કવિતા ખાલી બનાવત તો કવિ તરીકે તોય પેટ ભરાત બધી વિદ્યા હતી એને એને અંગ્રેજી ભણીને શું કામ છે કે છેલ્લે તો એ પેટ ભરવાના પ્રપંચ છે ને જે વિદ્યાથી ઉપમગુન પ્રગટ્યો નહીં જે વિવાહના કારણોથી અને વિભાવના પરિણામથી દૂર ન થયો એ વિદ્યા બધી વ્યવહારક થઈને એટલે વિદ્યા શું સા વિદ્યા એ વિમુક્તે એ વિષ્ણુ પુરાણનો શ્લોક છે આ કે શિલ્પકાર હોય ચિત્રકાર હોય કળા કારીગરી કરે એ પેટ ભરવાના પ્રપંચ છે એમાં એ પુરાણમાં એમ લખ્યું છે બધું છેલ્લે એ વિદ્યા કે જે વિદ્યાથી જે જન્મ જન્મભ્રમણથી છૂટે એ સાચી વિદ્યા તો ભર માટે બરાબર છે આજીવિકા માટે ક્યાંક શીખવું પડે એ આત્મામાં કામ ના આવે વકીલ થયો હોય એમ બી એ થયો હોય ડૉક્ટર થયો હોય જ્યોતિષ થયો હોય એ વિદ્યા એનો ક્ષો પછી આમાં વાપરે તો કામનો લેખે લાગે એટલે કુપોધ એ લખ્યું છે સાતસો ઓગણપચાસમાં જ્ઞાનનું ફળ વીર હતી છૂટવામાં કામ આવે એ જ્ઞાન બાકી બધું અજ્ઞાન અમે અંગ્રેજી ન ભણ્યા તે સારું થયું ભણ્યા હોત તો કલ્પના વધત કલ્પનાને તો છાંડવી છે છેલ્લે ભણેલું બધું ભૂલે તો જ કામ થાય ને આગળ આવે જ છે ભણેલું ભૂલે છૂટકો છે સિવાયનું આત્મજ્ઞાન સિવાયનું જે ભણ્યો જે ભૂલે ત્યારે જ્ઞાન ખીલે ને એ બાકી બધું ભણે છે એટલે આવરણ આવે છે એમાં આધુનિક વિજ્ઞાન બધું તો ખાસ કોઈ લખ્યું છે વ્યાકુળ વિષયોના સાધનો વધી ગયા છે એટલે ત્યારે પ્રાર્થનામાં ઊંઘ આવતી હોય પણ પાછો દોઢ વાગ્યા સુધી રાતના વોટ્સઅપ તો જોઈએ જ કરતો હોય ત્યારે ઊંઘ ન હોય કેમકે અલગ અલગ રંગ હોય અલગ અલગ વિષય હોય અલગ અલગ વાત હોય બધી અલગ અલગ પ્રદેશની વાત હોય બહુ આનંદ આવે એમ સતત વૃત્તિ બહાર જ હોય ને એટલે જોયા કરે એટલે કુપોઝન ખબર હતી આવું થશે એટલે વ્યાકુળ વિષયના સાધનો વધી ગયા જ કે ના કામ આવે ને ઇમરજન્સીમાં શું કામ આવે ઇમરજન્સીમાં કરેલા કર્મ ભગવાન જ છે તો ઇમરજન્સીમાં શું કામ આવે પહેલાં તો કોઈ ગુજરી જાય ને એટલે તાર કરે એટલે શું થાય એ તાર તાર તો સાંજે બાર કલાકે પહોંચતો કે ચોવીસ કલાકે પછી એના પહેલાંય સી મેલ હતા દરિયાપાર પત્ર જાય એ પંદર દિવસ મહિના પછી પહોંચે ત્યાં સુધી ગુજરી ગયા જૂનું થઈ ગયું કે એક મહિના પહેલાં ગુજરી ગયા હાથમાં ટપાલ આવે કે તમારા ફલાણા સગા સંબંધી આ તિથિ એ ગુજરી ગયા છે એમ આવે એને તો ત્રીસ દિવસ પછી મળે એટલે દૂધનું ઉફાળ બેસી જાય ને એટલે આરતજનું ઓછું થતું હવે તને ફોટો જ મોકલે એટલે ઓલો એ માથા પછાડવા માંડે ખોટું ખોટું મોહ કરે એટલે કંઈ સારું નથી વ્યવહારે કંઈ ફાયદો છે જ નહીં આનો એ સમજે જ ફાયરો ફાયદો કોણ સુખી થયો એટલે મોબાઈલ ફોન નહોતા કે ઇન્ટરનેટ નહોતું ત્યારે બહુ દુઃખી હતા લોકોને હવે બહુ સુખી થઈ ગયા છે એની આત્મશાંતિ કંઈ વધી નથી આ બધા સાધનોથી એનું આત્મિક સુખ કંઈ વધ્યું નથી કે સદાચાર નીતિ નિયમ વધ્યા નથી કે બગડ્યા ઉલટા નવાણું પોઈન્ટ નવાણું ટકા ઉપયોગ તો બગડવા માટે થયો જ ને એનો અમે અંગ્રેજી ન ભણ્યા તે સારું થયું છે ભણ્યા હોત તો કલ્પના વધત કલ્પનાને તો છાંડવી છે ભણેલું ભૂલે જ છૂટકો છે ભૂલ્યા વિના વિકલ્પ દૂર ન થાય જ્ઞાનની જરૂર છે એટલે આત્મજ્ઞાનની જરૂર છે આમ કે પૂછ્યું ને કુપોલ જોઈને ભણેલો હોય એટલે પૂછે કે જોઈએ તો આ બધું બહુ શોધ્યું છે બધું તો પૃથ્વી ગોળ છે કે સપાટ છે ભણેલો છે ને એણે વાંચ્યું છે બધું અને અંગ્રેજી આવડ એ જમાનામાં તો મેટ્રિક કે ગ્રેજ્યુએટ થાય ને એટલે પૂજનીય જેવો લાગે બધા આમ જોવે કેટલો ભણેલો છે એમ ઇંગ્લિશ આવડે છે ને એટલે આ બધા બેરિસ્ટ ધારસીભાઈ નવલચંદ ડોસા રેવાશંકર પ્રાણજીવનભાઈ ગાંધીજી ગાંધીજી પોતે લખે છે પણ આ બધા ગાંધીજી પોતે લખે છે કે હું હતો કે કુપાલદેવની યાદશક્તિનો પ્રયોગ મેં જોયો મને ખબર પડે કે બે ચોપડી ભણ્યા પછી એટલે યાદથી અલગ અલગ ભાષાના શબ્દો આપે છે અને કુપોદોને ક્રમબધ્ધ પાછા કહી દેવાના એ કે મને ક્યાં યાદ રહેવાના હતા પાછું એવું લખે છે એટલે કે મેં લખી રાખેલા એટલે મારી ભૂલ ન થાય રાયચિનભાઈ કવિએ તો એ જ શબ્દો એ જ ભાષાના બધા સરળ સળત કહી દીધા કે એટલે પછી ત્યાં લખે છે કે હું તો બેરિસ્ટર થયેલો ને અંગ્રેજી આવડે છે ને ફોરેન ભણેલા ફોરેન મોડું ભરાય ફોરેન રિટર્ન હજી એ ફોરેન ગયો ત્યાં ભલે ને ગાદલા કરતો હોય પથારી ઝાડુ મારવાનું કામ કરતો હોય પણ મળી જાય ગ્રીન કાર્ડ એટલે લગ્ન ન થતા હોય ને એકવાર આંટો મારી આવે એટલે લગ્ન થઈ જાય પછી બે પડે ઓલો એકલો પડવાનો હતો એ બીજી વાત હજી એવું છે તો ત્યારે તો હોય જ ને એટલે પૂછે પૃથ્વી ગોળ કે સપાટ એટલે કુપોલ સમજાવે જ તો તરત જ એમ કહેતો હું તો ભણ્યો છું આમ ઇંગ્લિશ ભણેલો છું ને એટલે કુપોલ તો કે તને કેમ ફાયદો ગોળ કે સપાટ આત્મજ્ઞાન થાય છે કેવળ જ્ઞાન થાય છે મોક્ષે જાય ભટકા છે પૃથ્વી ગોળ કે સપાટ ત્યારે શું કામ છે વાત આવે મેરું પર્વત કેટલો લાંબો ઊંચો ત્યારે કોન્ટ્રાક્ટ લેવો જ કુંપાલ રંગ કરવો તે ચૂનો એ તો સોનાનો પર્વત છે એટલે આવું થાય પછી એટલે ભણેલા વધારે ભૂલે ચેતુલજી મારા જ કુપાલદેવને પૂછ્યું કે દેવકૈ મારા તો આવા વ્યાખ્યાન આપે છે મને કંઈ એવું આવડે નહીં બધું વ્યાખ્યાન કરતાં અને મોટા મારા તો જ્ઞાની છે એમ કુપાલદેવની કૃપા પામેલા મારે શું કરું તો તું ન ભ તો વાંધો નથી ભણેલા કરતાં તારો પહેલાં મોક્ષ જશે કે જે કરે છે ને તારે કરવાનું મારે નિત્યક્રમ શું કરવાનું આશ્રમની બહાર આશ્રમ ત્યારે મહાદેવ માળા કરવાની કે ચતુલાજી મહારાજને કહે છે અને મોટા મારા છ પદનો પત્ર વાંચતા હોય ત્યારે કાવસગમાં બેસીને સાંભળવાનું હોય પણ જિજ્ઞા શું હતા બધા પાત્ર જે મોહનલાલજી મહારાજ આત્મથી તો ખાલી પ્રભુશ્રી માટે જ હતી દેવકુજી મહારાજને નહીં સાતસો ઓગણીસનો પત્ર છે પણ બહુ ઈચ્છા હોય તો પ્રભુસિંહ જ્યારે વાંચે ત્યારે જ એની હાજરીમાં એકલા નહીં પ્રભુ સુધી આત્મથી લઈને અહીંયા તો બધા આ ગૃહસ્થના પત્રો આવ્યા છે છ પદનો પત્ર કે આત્મસિદ્ધિ જંગલમાં લઈને જાય એટલે મોલજી મહારાજ પરિચયમાં લખાય છે હું પાછળ પાછળ છુપી રીતે જાઉં અને પ્રભુસિંહને તો ગોખવી હોય ને પાકી કરવી હતી આત્મસિદ્ધિ મુખપાટ કરવી હતી એટલે કે હું ઝાડના થડ પાછું સંતાઈ જાઉં છુપો પ્રભુ જોર જોરથી ગોખતા હોય ને એમ કરીને હું આત્મથી સાંભળતો કે આ મહાત્મ્ય હતું આપણને તો સાવ સહેલાઈથી મળી ગયું જ બધું પ્રભુજીએ લૂંટાવી દીધું છે એટલે કહે છે બધું ભૂલવાનું છે આ ભણેલું બધું ભૂલવાનું છે કે ન ભણવાનું ભણ્યો છે એટલે ભણ્યો પણ ગણ્યો ને એવું થયું છે એટલે ભૂલ્યા વિના વિકલ્પ દૂર ન થાય જ્ઞાનની જરૂર છે એટલે ખરું તો આ એટલે જ્ઞાનનું ફળ વિરતી આ વિદ્યા સાચી એટલે આજીવિકા માટે શીખવું પડે ક્યાંક ખરું જ્ઞાન આ છે અધ્યાત્મ અને એ પણ પાછા જ્ઞાનીના વચન એટલે બધા પુસ્તકો વાંચી વાંચીને પાકું કરી લે ગાય બતાવે લખી બતાવે સંસ્કૃતમાં બોલે એ કંઈ આત્મજ્ઞાની હોય એવું જરૂરી નથી ન પણ હોય મોક્ષના પ્રકાશમાં પંડિત ટોડરમલજીએ કહ્યું છે કે કોઈક આગમ શાસ્ત્રો વ્યવસ્થિત રીતે તમને સમજાવતો હોય સંસ્કૃતનો પંડિત છે તો એનું સંભળાય કે નહીં એ બ્રાહ્મણ છે ભગવાન મહાવીરને કંઈ નૌકાર મંત્ર થતા એને કાંઈ સંબંધ જ નથી રાત્રિભોજન થતા સંબંધ જ નથી કાંઈ એને પણ વ્યવસ્થિત સમજાવે છે ના પડી જમે નહીં કેમ પોતે જ પ્રશ્ન ઉઠાવે પોતે જવાબ આપવો જોઈએ કે નવ્વાણું ટકા સુધી સાચું હશે ક્યાંક એનું ભૂલવી દેશે પ્રભુજી કહેતા એવું ગરોળું નાખી દેશે ઉલે ઉમેલા મેરા કરશો પછી થોડી ઘણી શ્રદ્ધા છે ને એ નીકળી જશે એનું પકડાવી દેશે એનો ખ્યાલ એ ધર્મને નામે બે શબ્દ કાને પડે અને હું જ્યાં ત્યાં જઈને સાંભળું હશે એ શ્રદ્ધા વહી જશે એટલે ક્યાં બેસવું ગોપાલદેવે નવસો સુડતાલીસમાં પત્ર લખ્યો છે કોની સાથે બેસવું કોની સાથે કેટલો વ્યવહાર વિદિત કરવો શું કરવું આ કાળમાં વિચારવા જેવું છે નહીં તો પાછળથી પસ્તાવવું પડશે હવે આગળનો બધો બોધ છે અવસરે લેશું સમય પૂરો થાય છે સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ